તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના દીપોત્સવની આ ખાસ રજૂઆતમાં. હું સ્વાગત કરું છું આપ સૌનું વિક્રમ પાઠક. અને અમારા તરફથી અને અમારા સૌ દર્શકો તરફથી આપ સૌ દર્શકોને દિવાળીની પહેલાં તો સૌપ્રથમ હાર્દિક શુભકામનાઓ. અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સૌથી મોટી વાત એ બની રહી છે કે સ્ટોક માર્કેટની અંદર આપણે ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં એક ઘણો મોટો આપણને એક બઝ થતો દેખાયો છે, એક સારી મોટી તેજી થતી દેખાય છે. સેક્ટર વાઇઝ જોવા જઈએ તો ઘણા બધા સેક્ટર્સ એવા છે જેના તરફથી આપણને ઘણા સારા રિટર્ન મળી ચૂક્યા છે. તો હવે શું કરવું, આ રિટર્નને પ્રોફિટને બુક કરવો કે પછી નવા ઇન્વેસ્ટમેન્ટ્સ માટેની સ્ટ્રેટેજી જોવી? ન્યૂ એજ બિઝનેસીસના આઈપીઓ આપણને વર્ષ દરમિયાન આવતા દેખાયા છે. આ ન્યૂ એજ બિઝનેસીસની અંદર કેવી રીતના તમારે પોતાની રોકાણની અથવા તો તમારા પોઝિશનલ ટ્રેડ માટેની પોઝિશનને તમારે મેન્ટેન કરવી, આ સમગ્ર મુદ્દાઓ ઉપર આપણે દીપોત્સવની આ શ્રેણીની અંદર અલગ અલગ નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ છીએ અને આગામી દિવાળી માટેનું ધ્યાન આપણે અહીંયાથી મેળવીએ છીએ. તો આ બધા જ મુદ્દાઓની ચર્ચા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા એક્સપર્ટ એવેન્જર્સ કેપિટલના વૈભવ સંઘવી. વૈભવજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સૌ પ્રથમ એક પાસું એ સમજવા માગીશું, ગત વર્ષની 14 નવેમ્બરે આવેલી દિવાળી અને આ વખતની આપણે જે દિવાળી જોઈ રહ્યા છે, માર્કેટની અંદર આખું એક પેરા શિફ્ટ થતું દેખાયું છે આપણને મોટી પોઝિટિવિટી તરફનું. શું ફેક્ટર્સ આપ જુઓ છો આ આખી જે આપણને કોવિડ પછીની સ્થિતિ, સેકન્ડ વેવ પછીની સ્થિતિ બજારમાં બનતી દેખાય છે, એને આપ કઈ રીતના એનાલાઇઝ કરો છો? વિક્રમ, સૌ પ્રથમ થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. અને સૌથી પહેલા બધા જ નિવેશકોને, તમારા વ્યુઅર્સને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની, અને આગામી વર્ષ બહુ સારું જાય એવી અમારી આશા બધા માટે. જેમ તમે કહ્યું વિક્રમ કે લાસ્ટ ટાઈમ તમે દિવાળી જોયું અને આ દિવાળીની વચ્ચે ઘણી બધી એવી માઇક્રો ઘટનાઓ ઘટી છે જેથી માર્કેટનો જે સિચ્યુએશન અત્યારે છે એ છે. નાવ એમાં ખાસ કરીને અગર આપણે જોઈશું તો તમે જેમ કહ્યું કે સેકન્ડ વેવ કોવિડ આવ્યું એના પછી પણ આપણું માર્કેટ સારી એવી રિકવરી બતાવે છે. નાવ આવા મૂળ કારણ અગર આપણે જોવા જઈશું તો લાસ્ટ 1.5 વર્ષથી જે હિસાબનું ક્વોન્ટિટેટિવ ઇઝિંગ પ્રોગ્રામ્સ થયા છે ગ્લોબલી, અને ઇન્ટરેસ્ટ રેટ જે હિસાબથી બહુ નીચે રહ્યા છે યુનો થ્રુ આઉટ, એના કારણે રિસ્ક એસેટ્સમાં ઘણો ઇન્ટરેસ્ટ આવ્યો છે. અને જ્યારે રિસ્ક એસેટ્સની આપણે વાત કરીએ તો એક્વિટી એક એસેટ ક્લાસ છે જે આપણે રિસ્ક એસેટ ગણીએ છીએ, અને એ વિધિન ધ રિસ્ક એસેટ એઝ વેલ જે ઇમર્જિંગ માર્કેટમાં તમારું જે રોકાણ છે એ ઘણું વધ્યું છે ફોરેન ઇન્વેસ્ટર્સ તરફથી. વાઇલ ફોરેન ઇન્વેસ્ટર્સના ફ્લોઝ બહુ સ્ટ્રોંગ રહ્યા છે, સાથે સાથે ડોમેસ્ટિક ઇન્ટરેસ્ટ બોથ રિટેલ ઇન્વેસ્ટર્સ જે ડાયરેક્ટ માર્કેટમાં પાર્ટિસિપેટ જે કરી રહ્યા છે, એટ ધ સેમ ટાઈમ એ લોકોનું જે નિવેશ છે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એ પણ બહુ કન્સિસ્ટન્ટ રહ્યું છે. આ ઓવરઓલ કારણોના પરિણામે આપણે જોયું કે વચ્ચે વોલેટિલિટી આવી, વચ્ચે આપણે કોર્પોરેટ્સની કોમેન્ટ્રી વચ્ચે વીક થતી જોઈ, પછી કોમોડિટીઝ એક્સપેન્સિવ થતું જોયું, માર્જિન પર પ્રેશર થતું જોયું, અને પાછું કોમેન્ટ્રી ઓવર બિઝનેસ પ્રોસ્પેક્ટ આપણે સારા જોતા રહ્યા છે. એ બધી જ વોલેટિલિટીની વચ્ચે આપણે જોયું છે કે માર્કેટ એક જ તરફ ચાલી રહ્યું છે. અને અગેન જેમ તમે કહ્યું કે વેધર આ યુનો આ લેવલ પર પ્રોફિટ બુક કરીએ નહીં કરીએ, ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. એટલું ધ્યાન રાખવું જોઈએ કે વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ છે, અને અગર કરેક્શન થાય છે માર્કેટમાં તો એ વેલકમ કરેક્શન રહેશે ફોર અ લોંગર ટર્મ સ્ટેબિલિટી એન્ડ સ્ટ્રેન્થ. વિક્રમ સર, એક બીજું પાસું ખાસ તમે આ વાતની આપણે શરૂઆત કરી છે તો એમાં એક સૌથી મોટું વેલ્યુએશનના પ્રશ્નો અલગ અલગ રીતે આપણી સમક્ષ આવતા દેખાઈ રહ્યા છે. વેધર આપણે જો આઈટી સેક્ટરની વાત કરીએ કે પછી રિસન્ટ ટાઈમની અંદર મેટલ સેક્ટરની અંદર જે પ્રમાણેના પરફોર્મન્સ દેખાયા છે એ સેક્ટરની વાત કરીએ તો એ બધાના ફ્રન્ટ ઉપર આપણને એક મોટું પેરા શિફ્ટ થતો દેખાયો છે માર્કેટનો આખો, કે જે અત્યાર સુધી સિક્લિકલની અંદર ધ્યાન નહોતું. કોમોડિટી સાથે રિલેટેડ કાઉન્ટર્સને આપણે
એટલા બધા ફોકસ નહોતા કરી રહ્યા ઇન્વેસ્ટમેન્ટ માટે, એ બધા જ સેક્ટર હવે આપણે જોઈએ તો ફોકસમાં આવતા દેખાયા છે. તો આ તબક્કે એક સૌથી મહત્વની વાત એ આપણી સામે આવતી દેખાઈ રહી છે, જે પ્રમાણે કંપનીઝના કેપેક્સ પ્લાન આપણને પોસ્ટ કોવિડ સિચ્યુએશન આવતા દેખાઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સાથે, જે આપણે ઓલ્ડ ઇકોનોમી તરીકે પણ વાત કરીએ છીએ, એ ફ્રન્ટ ઉપર જે પ્રમાણેના કેપેક્સ પ્લાન આવી રહ્યા છે, જે પ્રમાણેનું ફંડ્સ કંપની ઇન્ફ્યુઝ કરી રહી છે ઇન્ટરનલ અક્રુઅલ્સમાંથી અને એઝ વેલ એઝ ફંડ રેઝિંગ કરીને પણ, તો આને આપણે કેવી રીતના સમજવું જોઈએ? કારણ કે જો કંપનીઝ કેપેક્સ પ્લાન કરી રહી છે તો આપણે વેલ્યુએશનને અત્યારે આપણે ભલે એક્સપેન્સિવ જોતા હોય, પણ આ જો કેપેક્સ પ્લાન આગળ જતાં જે ફ્રૂટફુલ થશે ત્યારે આ વેલ્યુએશનને આપણે જસ્ટિફાય પણ કરી શકીશું. તો એ પ્રમાણે જોતાં કદાચ જે ઓલ્ડ ઇકોનોમી સાથે જોડાયેલા સેક્ટર્સ છે એના માટે થઈને આ વસ્તુ પોઝિટિવ જોઈ શકીએ આપણે? નહીં, ઓફકોર્સ આપણે પોઝિટિવ જોઈ શકાય છે, પણ બે ચાર ફેક્ટર્સ છે જે હું તમને તમારું ધ્યાન દોરવા માંગુ છું. સૌથી પહેલા કે આપણે જે મટીરિયલ્સ સેક્ટર કહીએ કે આપણે મેટલ્સ કમોડિટીઝ ને એ બધા સેક્ટર્સ ગણીએ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની એ જરૂરત છે, સમજવાની એ જરૂરત છે કે આટલું રિકવરી, આટલા સ્ટોક એપ્રિસિએશન, આટલું કંપનીના ફંડામેન્ટલ્સ કેવી રીતે ઇમ્પ્રુવ થયા છે, એનું કારણ શું છે. એનું કારણ મુખ્ય એ છે કે એક કે ગ્લોબલ રિકવરી થઈ રહી છે, સિંક્રનાઇઝ્ડ ગ્લોબલ રિકવરી થઈ રહી છે. સેકન્ડ કે ચાઇનાના કારણે તમે પોલ્યુશન પર કંટ્રોલ જે લોકો કરી રહ્યા છે એના કારણે સપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ પણ આવી રહ્યા છે. આ બેઉના લીધે આપણે જોયું કે બધા જ બેઝ મેટલ પ્રાઇસીસ અને સ્ટીલ આપણે જે પણ ગણીએ બધું જ સારું એવું રિકવરી બતાવી છે, સારા એવા પ્રાઇસીસ ઉપર ગયા છે, અને એના કારણે જે પ્રોફિટેબિલિટી છે હરેક કંપનીઓની કોમોડિટીઝમાં બહુ સારી રહી છે ઇન ધ લાસ્ટ 3-4 quarters. એના કારણે ઓલસો કે એ લોકોનું ડેટ પણ સારું એવું નીચે આવ્યું છે. પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે હમણાં આપણે વાત કરીએ છીએ મેટલ્સ અને કોમોડિટી સેક્ટર્સ પર, એ સારા એવા સ્ટોક અપ્રિસિએશનના પછી આપણે વાત કરી રહ્યા છીએ, વિચ મીન્સ કે ઘણી રિકવરી ફેક્ટરિંગ પણ છે આ કરંટ સ્ટોક પ્રાઇસીસમાં. હંમેશા અમે કહીએ છીએ કે કોમોડિટીઝ અને મેટલ સ્પેસ છે એક એવો સેક્ટર છે જે ટેક્ટિકલ પ્લે હોઈ શકે, તમે લોંગ ટર્મ સ્ટ્રક્ચરલ વ્યૂ લેવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે ગ્લોબલ ઇકોનોમી કઈ હિસાબથી ચાલે છે, કયા હિસાબથી રિસ્ક ફેક્ટર્સ વચ્ચે આવશે, એ લોકોના ગ્રોથ પ્રોજેક્શન્સ કેવી રીતે ચેન્જ થશે, એ જાણવું અને એ ટ્રેક કરવું બહુ મુશ્કેલ છે. તો હા, એ સેક્ટર તમે ટેક્ટિકલ રાખો, તમે ટ્રેડિંગ કરવું છે તમે ટ્રેડિંગ કરી શકો છો, પણ અગર તમે લોંગ ટર્મ ફંડામેન્ટલ વ્યૂ પૂછશો અહીંયાથી તો થોડું ડિફિકલ્ટ છે અહીંયાથી લેવું. સેકન્ડ, જેમ તમે ઇન્ડસ્ટ્રીયલ્સની વાત કરી, જે કેપેક્સ ડ્રીવન સેક્ટર્સની વાત કરી, ઇન્ડિયામાં તમે જોશો કે અપાર્ટ ફ્રોમ ધ ચાઇના પ્લસ વન જે કિકર આપી રહ્યું છે આપણા કેપેક્સ પ્રોગ્રામ્સને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહુ જ સારા પોલિસી મેઝર્સ લીધા છે, અને ખાસ કરીને તમે જોઈશો તો PLI ગણીએ, અને ત્રણ થોડાક વર્ષો પહેલા આપણે જોઈશું તો કોર્પોરેટ ટેક્સ પણ જયારે ઘટાડી દીધું ગવર્મેન્ટે, બહુ બોલ્ડ સ્ટેપ હતું. ઓલ ઇન ઓલ અગર આપણે ગવર્મેન્ટનો નજરિયો જોશું તો એ લોકોનું હંમેશા ફોકસ કેપેક્સ પર છે, અને હંમેશા ફોકસ છે કે સપ્લાય સાઈડ સારી રીતે એડ્રેસ કરે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, રાઈટ? તો એ બધાના કારણે એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે કે સારી એવી એક્ટિવિટી કેપેક્સ ડ્રીવન સેક્ટર્સમાં થઈ રહી છે, અને એના કારણે તમે જોશો તો એ સેક્ટરના સ્ટોક્સ પણ થોડા બેટર કરી રહ્યા છે. ગોઈંગ ફોરવર્ડ મારા હિસાબથી આ ચાઇના પ્લસ વન પોલિસી કન્ટિન્યુડ રહેશે, અને અમને લાગે છે કે ઇન્ડસ્ટ્રીયલ એક એવું સેક્ટર છે જે નેક્સ્ટ 3-5 years એનાથી સારું એવું તમને રિટર્ન આપવાની તક ધરાવે છે. સો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સમાં અમે પોઝિટિવ છે લોંગર ટર્મ માટે. રાઈટ. તો સર, એક બીજું પાસું આ આપણા ડોમેસ્ટિક ક્યુઝની વચ્ચે ગ્લોબલ માર્કેટ તરફથી ક્યુઝનું જોઈએ, આખું જે લો ઇન્ટરેસ્ટ રેટનું રિઝિમ છે એ આપણે ફક્ત ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે જોઈ રહ્યા છીએ.
અમેરિકાના બજારો જોઈએ કે યુરોપના માર્કેટ જોઈએ કે જેના એફઆઈએસ ઉપર આપણે સારું એવું એક ફોકસ કરતા હોઈએ છીએ, એ ફ્રન્ટ ઉપર કદાચ આગામી વર્ષથી એટલે કે 2022 આપણે જોઈશું કે કદાચ તેમના તરફથી ઇન્ટરેસ્ટ રેટનું ટેપરિંગ કરવામાં શરૂ થઈ શકે, ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેની સંભાવના ઓછી છે, પણ જે એમના બોન્ડ બાઇંગ પ્રોગ્રામ છે, જે ક્વોન્ટિટી ઇઝિંગ છે, એ ફ્રન્ટ ઉપર તેઓ થોડીક એમની પકડ છે ઓછી કરતા દેખાશે, અને એને લઈને માર્કેટ્સમાં લિક્વિડિટી ઓછી થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. તો આ પાસું આપણા માર્કેટ્સને, કારણ કે આપણે એક ઇમર્જિંગ માર્કેટ્સ છીએ, તો આપણને કેવી રીતના ઇફેક્ટ કરતું દેખાશે? રિસેન્ટલી પણ આપણે જોયું તો એફઆઈએસ તરફથી આપણને એક સારું એવું સેલ ઓફ છેલ્લા 2-3 મહિનાની અંદર આવતું દેખાયું છે. વિક્રમ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અને આ યુ નો આ એક એવો મેઇન પોઈન્ટ છે જે આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ માર્કેટનું ડાયરેક્શન થોડું ડિટરમાઇન પણ કરી શકે છે. જેમ તમે કહ્યું કે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ અત્યાર સુધી એકદમ વર્ચ્યુઅલ ઝીરો રેટ્સ પર ચાલી રહ્યા છે, કરેક્ટ? અને એના કારણે તમે જોયું કે ઘણા જે ઇન્ક્રીઝ લિક્વિડિટી જે ગ્લોબલ માર્કેટ્સમાં છે બીકોઝ ઓફ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ પ્રોગ્રામ્સ, એ લિક્વિડિટી અલગ અલગ એસેટ ક્લાસમાં જઈ રહી છે, ઇન્કલુડિંગ ઇક્વિટીઝ. અને એના કારણે આપણે અત્યારે જે પીઈ રી રેટિંગનો દોર જોયો છે, રાઈટ, જે મેસિવ પીઈ એક્સપેન્શન, મેસિવ વેલ્યુએશન એક્સપેન્શન જોયું છે, અમને લાગે છે કે એ હિસ્ટરી છે, ઇન ધ સેન્સ કે અહીંયાથી ફર્ધર વેલ્યુએશન ઇન્ક્રીઝ થવું બહુ ડિફિકલ્ટ છે. ઇન ધ લાઈટ કે ગ્લોબલી રિકવરી, ઇકોનોમિક રિકવરી થઈ રહી છે, અને ટુ કે ઇન્ફ્લેશન પણ બહુ વધી રહ્યું છે, મોંઘાઈ વધી રહી છે, રાઈટ? અને જ્યારે પણ આપણે જોયું કે મોંઘાઈ વધે ત્યારે દેર ઇઝ ઓલવેઝ અ પોસિબિલિટી કે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા છે. અર્લિયર આપણે જોયેલું કે ફેડ કેલેન્ડર યર 2023 વધારવાની વાત કરી રહ્યા હતા ઇન્ટરેસ્ટ રેટ. આઈ થિંક ઇન ધ લાસ્ટ ફેડ પોલિસી અગર તમે જોશો તો એ લોકોની યુ નો 2022 પણ યુ નો વધારવાની ડિસ્કશન થઈ રહ્યું હતું. તો ઓલ ઇન ઓલ કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી વધશે, ઘટશે નહીં, અને જ્યારે પણ વધશે ત્યારે પીઈ રી રેટિંગ એ પાસ્ટ છે. ગોઈંગ ફોરવર્ડ માર્કેટનું પરફોર્મન્સ, અર્નિંગ્સ રિકવરી પર રહેશે. જે કંપનીઓ બેટર કન્સિસ્ટન્ટ અર્નિંગ ગ્રોથ કરશે એને એમાં તમને વધારે ઇન્ટરેસ્ટ દેખાશે, રાધર દેન વેલ્યુએશન એક્સપેન્શન, રાઈટ? સો ધ કોન્સ્ટિટ્યુશન આપણે જે કહીએ રેલીનું અત્યાર સુધી જે થઈ રહ્યું હતું, જે 30 પી સ્ટોક 40 પી થઈ ગયું, 50 પી થઈ ગયું વિધાઉટ અન્ડરલાઈંગ રિકવરી ઇન ધી અર્નિંગ્સ, આઈ થિંક એ દોર ગયો છે. અહીંયા હવે અર્નિંગ્સ રિકવરી જોવું, અને હરેક નિવેશકોએ ધ્યાન રાખવું કે કોન્સન્ટ્રેશન રાખવું કે જ્યાં અર્નિંગ્સ રિકવરી રહેશે ત્યાં તમારો પરફોર્મન્સ બેટર રહેશે. રાઈટ, અર્નિંગ્સના ફ્રન્ટ ઉપર જો સર વાત કરીએ, કારણ કે હું થોડી વાર પછી આ મુદ્દો ડિસ્કસ કરવાનો હતો પણ તમે વાત કરી જ છે, તો હું અર્નિંગ્સના ફ્રન્ટ ઉપર ચર્ચાને આગળ વધારી દઈશ. કારણ કે અર્નિંગ્સ અત્યારે આપણે જોઈએ તો જે પ્રમાણે સ્લાઇટલી માર્જિનના ફ્રન્ટ ઉપર પણ જો માર્કેટની અંદર મિસ આવે છે તો પછી એના ઉપર એક મેજર રિએક્શન આપણને નેગેટિવ આવતું દેખાય છે, અને લાર્જ કેપ કંપનીઝના જે પ્રમાણેના અર્નિંગ્સ અત્યાર સુધીના આપણે આવતા જોયા છે એ બધાના ફ્રન્ટ ઉપર આપણે આ સિચ્યુએશન જોઈ છે. એટલે કે માર્કેટે ક્યાંક ને ક્યાંક જે સારા અર્નિંગ્સ હતા એને ઓલરેડી ફ્યુચરમાં થોડાક ડિસ્કાઉન્ટ કરી લીધા હતા, એક્સેપ્ટ અહીંયા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ વર્ટિકલ છે એ ફ્રન્ટ ઉપર થોડુંક આપણને રિએક્શન પોઝિટિવ દેખાયું છે અર્નિંગ્સને લઈને. પણ જો અત્યારે આપણે જે અર્નિંગ્સની અંદર આપણે જે ફોરવર્ડ લુકિંગ માર્કેટનો આખો મૂડ જોઈ લીધો છે એને સર આપ કેવી રીતના જોવો છો? કદાચ હવે Q3 જે આપણે અર્નિંગ્સ રિપોર્ટ જોઈશું ત્યાં સુધી માર્કેટ એક થોડાક સાઇડવેઝ કે પછી સ્ટોક સ્પેસિફિક કન્સોલિડેશન રહેતું દેખાઈ શકશે, કારણ કે જો અર્નિંગ્સને આપણે માર્કેટે ફોરવર્ડ લુકિંગમાં જોઈ લીધા છે તો એના પછી આપણે સારા અર્નિંગ્સ અને સરપ્રાઇઝ પોઝિટિવ સાઇડ આવશે તો જ એક વધારે પ્રોસ્પેક્ટ બજારના આગળ વધતા દેખાશે. આ ફ્રન્ટ ઉપર આપનું શું એનાલિસિસ બની રહ્યું છે? સોરી, સો વિક્રમ, આઈ થિંક જેમ તમે કહ્યું કે માર્જિન પ્રેશર સારું એવું રહ્યું છે આ ક્વાર્ટરમાં અત્યાર સુધી, રાઈટ? અને એનું કારણ એ છે કે કોમોડિટી પ્રાઇસીસ બહુ ઉપર છે, ઇન્ફ્લેશન ઉપર છે, અને ગોઈંગ ફોરવર્ડ અત્યારે એવું દેખાતું પણ નથી કે ઇમિડિયેટલી એ પ્રેશર્સ મિટિગેટ થશે કે એ પ્રેશર્સ વહી જશે. જે કંપનીની પાસે અબિલિટી છે પ્રાઇસ વધારવાની, પ્રાઇસ પાસ ઓન કરવાની, અને એની ડિમાન્ડ ઇફેક્ટ નો થાય એ હાયર પ્રાઇસના કારણે, એ કંપની કન્ટિન્યુ સારું પરફોર્મન્સ કરશે. પણ ઓવરઓલ શેન્કી શર્મા માટે પ્રોફાઇલ પિક પસંદ કરવું મુશ્કેલ છે.
પરંતુ અપસ્ટોક્સ ના સ્માર્ટ ફીચર સાથે સ્ટોક પસંદ કરવા સરળ છે. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. ઇન્વેસ્ટમેન્ટ ઇન સિક્યુરિટીઝ માર્કેટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. રીડ ઓલ ધ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ. એબીએક્સ કેશ હર ખુશી કે લિયે કાફી હે. તો મારા હિસાબથી આઈ થિંક દે વિલ કન્ટિન્યુ ટુ પરફોર્મ. પણ ઓન ઓવરઓલ બેઝિસ તમારું માર્જિનલ કટ ઇન અર્નિંગ્સ રહેશે. અને એના કારણે મેં એટલે જ રીઆઇટરેટ કરું છું કે ખાસ એવી કંપનીઓમાં ધ્યાન રાખવું જેમાં અર્નિંગ સ્ટેબિલિટી હોય અને અર્નિંગ કન્સિસ્ટન્સી હોય ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. એમાં પરફોર્મન્સ આવશે. જે બહુ શોર્ટ ટર્મ અર્નિંગ સ્પાઇક અપ થઈને પાછું રિટ્રેસ થશે એમાં તમારું પીડી રેટિંગ થવું જોઈએ. સર આપ જોડાયેલા રહેજો, એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. અરે પૂછ જ નહીં યાર, ફરી સ્ટોકમાં જ ફસાઈ ગયો. તો સ્ટોક સાથે બોન્ડ ઇન્સ્યોરન્સ ગોલ્ડમાં પણ બેલેન્સ કર, તેમાં ઘણી તામઝામ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે 5 પૈસા છે ઓલ ઇન વન એકાઉન્ટ. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક. પણ જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. हमारे लाखों चाहने वाले जो अपनी टेंशन्स भूल जाते हैं, हंसते हैं, मुस्कुराते हैं, तब लगता है लाइफ का मकसद पूरा हुआ. तब लगता है कामयाब है हम. पान बहार पहचान कामयाबी की. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, ના કમો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL હોમ લોન, ઘર તમારું, લોન અમારી. લોન ફક્ત 3 દિવસમાં, વ્યાજ પણ ઓછું, પેપર વર્ક પણ ઓછું. IIFL ફાઇનાન્સ, સીધી વાત. FSN E-commerce Ventures Limited, with its beauty, fashion and men's digital platforms and 80 physical stores, now offers a public issue of equity shares of face value of 1 rupee each for cash at a premium. The 100% book-built offer being offered in a price band of 1,085 to 1,125 rupees per equity share opens on October 28th, closes on November 1st, 2021. For risk factors and more details, refer to the Red Herring Prospectus. सूर्य के नए स्मार्ट लाइट्स, सूर्य सबको मूड में ले आए. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. अपनी नई फिल्म में तुमने किसी और को लिया, पर मैंने तुम्हें माफ किया. आई नो व्हाई यू आर बीइंग नाइस करीना, क्योंकि ये है गिफ्टिंग का महीना. सीजन ऑफ गिफ्टिंग इज लाइव ऑन टाटा क्लिक. डाउनलोड द ऐप नाउ. हमारे लाखों चाहने वाले जो अपनी टेंशंस भूल जाते हैं, हंसते हैं, मुस्कुराते हैं, तब लगता है लाइफ का मकसद पूरा हुआ. तब लगता है कामयाब है हम. पान बहार पहचान कामयाबी की. दिस इज नेटवर्क 18 एंड यू आर वॉचिंग CNBC बाजार पावर्ड बाय ईबिक्स कैश. ईबिक्स कैश हर खुशी के लिए काफी है.
વેલકમ બેક અને દીપક સૌની આ ખાસ રજૂઆતમાં આજે આપણી સાથે માર્કેટ પરની ચર્ચા અને આગામી વર્ષના આઉટલુક માટે ચર્ચા માટે જોડાયેલા છે એવેન્જર્સ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રેટેજીસના કો સીઈઓ વૈભવ સંઘવી. વૈભવજી, આપણે માર્કેટના આઉટલુક અને અર્નિંગ્સના ફ્રન્ટ ઉપરની વાત કરી, પરંતુ હવે આપણા દર્શકોને જે ખાસ ઇન્ટરેસ્ટ છે એ વાત ઉપર આવીએ, તો હવે પહેલાં તો એ જ સમજવા માગીશું કે અત્યારે આપના મતે કયા એવા સેક્ટર્સ લાગી રહ્યા છે, કયા એવા વર્ટિકલ્સ લાગી રહ્યા છે કે જ્યાં થોડું પ્રોફિટ બુકિંગ માટેનું હવે ધ્યાન આપવું જોઈએ? પ્રોફિટ બુકિંગમાં તો ઓન એન ઓવરઓલ માર્કેટ આઈ થિંક વેલ્યુએશન થોડાક એક્સપેન્સિવ છે, બટ ખાસ કરીને જ્યારે આપણે પર્ટિક્યુલર સેક્ટરની વાત કરશું તો કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં થોડા પોકેટ્સમાં એક્સપેન્સિવ વધારે લાગે છે વેલ્યુએશન. એટ ધ સેમ ટાઈમ એ હાયર કોમોડિટી પ્રાઇઝિસના કારણે એનું માર્જિનમાં પણ પ્રેશર રહી શકે છે, સો એમાં આપણે થોડુંક રિટ્રેસમેન્ટ જોઈ શકીએ છીએ. એટ ધ સેમ ટાઈમ કોમોડિટી કંપનીઝમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ થઈ શકે છે, એવી પોસિબિલિટી ગોઈંગ ફોરવર્ડ પણ રહેશે. ઓકે સર, એની સાથે જે પોકેટ્સની અંદર અત્યારે આપણે જોઈએ કે જે મૂવ આપણને આવતી દેખાઈ હતી, જે લાસ્ટ યરના આપણે જોવા જઈએ તો એક મેજર પરફોર્મન્સ રહ્યા હતા. પર્ટિક્યુલરલી જો હું આ સેક્ટરમાં વાત કરું તો એ ફાર્મા સ્પેસ છે, અને કોવિડ ટાઈમની અંદર આખું ફાર્મા સ્પેસ માર્કેટનું એક લીડર કન્ડિશનમાં પહોંચતું દેખાયું હતું. હવે આપણે જોઈએ તો લગભગ છેલ્લા 6-1 મહિનાથી આખું આ ફાર્મા સેક્ટર ધીમે ધીમે આપણને પહેલાં થોડું કરેક્શન આપ્યું અને ત્યારબાદ હવે કન્સોલિડેશનના ઝોનમાં આવતું દેખાઈ રહ્યું છે. તો આ વર્ટિકલ માટે આપનું શું ધ્યાન બની રહ્યું છે? અહીંયા હવે થોડુંક હજુ પણ આ કન્સોલિડેશન રહેશે કે પછી અર્નિંગ્સની સાથે સાથે અહીંયા આપણે થોડાક મૂવ ઉપરની તરફના આવતા જોઈ શકીશું? વિક્રમ, આમાં શું છે કે ફાર્મા સેક્ટરમાં બે મેઇન કારણ છે. ફાર્મા આપણે ગણીએ તો એક ડિફેન્સિવ સેક્ટર છે, સો જ્યારે કેપિટલ ટર્બ્યુલન્સ થાય છે માર્કેટમાં, જ્યારે વોલેટિલિટી વધે છે, ત્યારે ઇન્વેસ્ટર્સ ફાર્મા તરફ દોરાય છે, કારણ કે ત્યાં થોડીક પ્રેડિક્ટેબિલિટી છે. સાથે સાથે જ્યારે રિકવરી જોઈશું આપણે ઇકોનોમીમાં, તો આપણે તમે એ જ જોઈશું કે નિવેશકો વુડ ચેન્જ ફ્રોમ ફાર્મા સેક્ટર ટુ જે સેક્ટર જે રિકવરી પોસિબલ છે. તો વન રીઝન ઇઝ કે આપણે રિલેટિવ ઓપોર્ચ્યુનિટી ક્યાં જોઈ રહ્યા છે, અને એના લીધે વી હેવ સીન કે ફાર્મા થોડું અંડર પરફોર્મર રહ્યું છે. ફંડામેન્ટલી અગર તમે જોશો તો લાસ્ટ 1-1.5 યર્સ હેવ બીન ફેન્ટાસ્ટિક ઇન ટર્મ્સ ઓફ કે લોકોનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. પણ જેમ ઇકોનોમી ખુલે છે, જેમ કન્ટ્રીઝ ખુલી રહ્યા છે, એક ચીજ ધ્યાન રાખવી જોઈએ કે યુએસ એફડીએ ઇન્સ્પેક્શન્સ પાછા ચાલુ થશે થોડા એગ્રેસિવ રીતે. આપણે એક બે કંપનીઝમાં જોયું પણ, અને એના કારણે થોડી કન્સર્ટેન્ટી પણ થોડી વધી શકે છે. સાથે સાથ તમે યુએસ પ્રાઇઝિસમાં અગર તમે જેનેરિક પ્રાઇઝિસ ગણશો તો યુએસ જેનેરિક પ્રાઇઝિસમાં પણ થોડુંક પ્રેશર આવ્યું છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝ, ઇન ટર્મ્સ ઓફ ધેર રિયલાઇઝેશન. તો એ બેના કારણે આપણે જોયું કે થોડાક અર્નિંગ્સ કટ પણ થયા છે અર્નિંગ્સ અમુક સ્પેસિફિક કંપનીઓમાં, અને થોડુંક સેન્ટિમેન્ટ પણ ફાર્માની અગેન્સ્ટ થોડું જોયું છે. અમને લાગે છે કે ફાર્મા એ ઓવરઓલ ઓન અ સેક્ટર બેઝિસ બહુ બોટમ અપ ડ્રીવન સેક્ટર છે, જ્યાં હરેક કંપનીઓના પ્રોસ્પેક્ટ અલગ છે, હરેક કંપનીઓના કયા સ્ટેજ પર એ લોકોના અપ્રુવલ્સ છે, હરેક કંપનીના કયા સ્ટેજ પર એ લોકોના ઇન્સ્પેક્શન્સ થયા છે, થવાના છે. તો આ બધું રિસર્ચ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે બિફોર ટેકિંગ અ વેરી અગ્રેસિવ બેટ ઓન ધ ફાર્મા સેક્ટર. So pharma sector would continue to be for us a bottom up rather than a big sectoral call. સર, એની સાથે એક બીજું મોટું વર્ટિકલ જે આપણને કોવિડ પછી જ આપણા માર્કેટ્સની અંદર આપણી કંપનીઝ માટે તેને પોઝિટિવ પ્લે થતું દેખાયું છે, ચાઇના પ્લસ વનનું, અને એમાં પણ ખાસ કરીને આપણી જે કેમિકલ સ્પેશિયાલિટી કેમિકલ સાથે જોડાયેલી જે કંપનીઝ છે કે જે લોકો અત્યાર સુધી આ ચાઇનાની સાથે કમ્પીટ કરવામાં ખાસા મુશ્કેલી અનુભવી રહ્યા હતા, અને જે પ્રમાણેનું પ્રાઇસ કમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હતું એ એન્વાયરમેન્ટની અંદર એમના માટેથી ગ્રો કરવામાં મુશ્કેલીઓ હતી. હવે આપણે રિસેન્ટલી જો એક વર્ષનો આખો પીરિયડ જોઈએ તો આખું આ જે સ્પેશિયાલિટી કેમિકલનું વર્ટિકલ છે, જ્યાં આપણે એક્સપોર્ટ નહોતા પણ કરી શકતા, ત્યાં પણ આપણા એક્સપોર્ટ્સ માટેની હવે ડિમાન્ડ વધી રહી છે. આપણે કંપનીઝ પોતાના કેપેસિટીને પણ એક્સપાન્ડ કરવા માટેના પ્લાન કરી રહી છે, કારણ કે એટલી મોટી ડિમાન્ડને તેઓ સપ્લાય કરવા માગે છે. ચાઇનાની અંદર જે આપણે જોઈએ તો જે ત્યાંના જે એન્વાયરમેન્ટલ લોઝને લઈને પણ તેઓ ઘણા બધા કેમિકલ્સના કામકાજ બંધ કરી રહ્યા છે, તો એક મોટું વેક્યુમ જે છે એ ચાઇનાને લઈને એક બનતું દેખાયું છે ગ્લોબલ માર્કેટમાં, અને એ વેક્યુમને ફૂલફિલ કરવા માટે થઈને આપણી કંપનીઓ સજ્જ થઈ રહી છે. તો આ સેક્ટર જે છે
એના ઉપર આપનો શું વ્યૂ બની રહેશે? કદાચ આગળ જતા આ એક મોટું કેટાલિસ્ટ બની શકે છે માર્કેટના મૂવ માટે પણ? સો વિક્રમ, અગેન હું જોયું કે ચાઇના વન પોલિસી, જે ચાઇના એ લોકોના એન્વાયરમેન્ટલ લોઝ ગણો કે જે હિસાબથી એ લોકો આગળ વધી રહ્યા છે, આપણે હિસ્ટ્રીમાં પણ જોયું કે જે કોઈ ચાઇના ડિસાઇડ કરે છે તો એ લોકો એગ્રેસિવલી પરસ્યુ કરે છે. અને અગર માનીએ કે એ લોકો કન્ટિન્યુ કરે છે વિથ ધેટ ટ્રેક રેકોર્ડ, તો વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે ઓવર અ લોંગર પિરિયડ ઓફ ટાઈમ બિઝનેસ પ્રોસ્પેક્ટ ઇન કેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ પ્રિટી ડિસેન્ટ રહેવાની છે. સેકન્ડલી, વાઇલ બિઝનેસ પ્રોસ્પેક્ટ ઇઝ વેરી ડિસેન્ટ, આપણે સાથે સાથે વેલ્યુએશન પણ જોઈ લઈએ. જે 20 times, 25 times કંપનીઓ ચાલી રહી હતી એ આજે 40 times, 45 times ચાલે છે. તો હવે હું 40 times અને 45 times આઈ એમ નોટ સેઇંગ કે બિઝનેસ પ્રોસ્પેક્ટ કઈ ડિટેરિયોરેટ થયા છે, બટ આ વેલ્યુએશન પર હું ઇન્વેસ્ટ કરીને મારું કેટલું રિટર્ન બનશે એ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે આન્સર કરવાનો. સાથોસાથ હરેક કંપનીનું તમારે ઇન્ડિવિજ્યુઅલ કેપેક્સ પ્લાન પણ જોવા પડશે કે કઈ કંપનીઓ ગ્રો કરવા તૈયાર છે, કે આ ઓપોર્ચ્યુનિટી કઈ કંપનીઓ ગ્રાબ કરવા તૈયાર છે. જે કંપનીઓ ગ્રો કરશે, કેપેક્સ પ્લાન નાખશે અને ઓવર અ લોંગર પિરિયડ ઓફ ટાઈમ એ લોકોનું રેવન્યુ વિઝિબિલિટી એટ ધ સેમ ટાઈમ પ્રોફિટ ઇન્ક્રીઝ થશે, એવી કંપનીઓ બેટર પરફોર્મન્સ કરશે. પણ એટલું પણ બીજું ધ્યાન રાખવું કે વાઇલ ધ લોંગર ટર્મ પ્રોસ્પેક્ટ વુડ બી વેરી ગુડ, એ લોકોનું શોર્ટર ટર્મ પરફોર્મન્સ કેમિકલ્સના ભાવ, ગ્લોબલ કેમિકલના ભાવના લીધે પણ થોડી વોલેટિલિટી રહી શકે છે. તો જેનું હાઈ રિસ્ક એપેટાઇટ હોય એ લોકો આ સેક્ટર જોઈ શકે છે, વિથ અ બિગ કેવિયટ કે ગ્લોબલ પોલિસી ચેન્જ અગર કોઈ થાય છે અને ગ્લોબલ કેમિકલ પ્રાઇસીસ બહુ વધારે વોલેટાઇલ થાય છે તો અહીંયા પણ એની અસર રહેશે. તો આ બધા પ્રોસ્પેક્ટ છે જેને આપણે આગામી વર્ષ માટે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે સેક્ટર વાઇઝ અને માર્કેટ વાઇઝ. તો વૈભવજી, ઘણો આભાર સર આપનો સમય ફાળી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, અને સાથે મારા તરફથી અને આપણા સૌ દર્શકો, અમારી સમગ્ર ટીમ તરફથી આપને અને આપની ટીમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આશા રાખીએ કે આગામી વર્ષ હજુ પણ વધારે સારી એક તેજી માટેનું માર્કેટ માટે આગળ વધતું દેખાય. તો વન સેકન્ડ સર, ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. અને સાથે જ હાલ દીપોત્સવની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.